हेलो विद्यार्थी मित्रों, एसवी एजुकेशन में आपनो स्वागत छे। आज आपणे धोरण 9 सामाजिक विज्ञान विषय में प्रकरण नंबर 3 नूतन विश्व तरफ प्रयाण एनो पार्ट नंबर 4 भणवाना छे। एमां जोशुं आपणे संयुक्त राष्ट्र के बीजा विश्व युद्ध बाद संयुक्त राष्ट्रनी स्थापना करवामां आवी, तो एना विषे आज आपणे भणीशुं। तो आ छे संयुक्त राष्ट्रनुं प्रतीक आपेलुं छे। एक सवाल पण पूछायो हशे कि आ शानुं प्रतीक छे, तो आ संयुक्त राष्ट्रनुं प्रतीक छे। तो प्रथम विश्वयुद्धने अंते विश्वमां आंतरराष्ट्रीय शांति स्थापवाना हेतुथी राष्ट्रसंघनी स्थापना करवामां आवी हती। के प्रथम विश्वयुद्ध बाद 1920 आंतरराष्ट्रीय शांति स्थापना हेतु थी राष्ट्रसंघनी स्थापना थई, परंतु द्वितीय विश्वयुद्ध थयु के 1920 राष्ट्रसंघनी स्थापना करवामां आवी, तो छतां पण 1939 द्वितीय विश्वयुद्ध थयु अर्थात के राष्ट्रसंघ निष्फळ गयो। द्वितीय विश्वयुद्ध पूरु थता विश्वमां फरी एकवार शांति सलामती अने सह अस्तित्वना हेतु थी संयुक्त संघ संयुक्त राष्ट्र यूएन की स्थापना करवामां आवी 24 ऑक्टोबर 1945 ना रोज। ये संयुक्त राष्ट्र की स्थापना क्यारे करवामां आवी? 24 ऑक्टोबर 1945 ना रोज। तेनु कार्यालय न्यूयॉर्क में आव्यु हतु। तेनु कार्यालय क्यां आवेलू छे? तो के अमेरिकाना न्यूयॉर्क शहर में आवेलू छे। आज विद्यार्थी मित्रों संयुक्त राष्ट्रनुं वडु मथक न्यूयॉर्क तेनुं चित्र अहींया आपेलू छे। હવે આગળ વધીએ। સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના માટે બીજા વિશ્વયુદ્ધમાં અમેરિકા જોડાયું ત્યારથી જ તેના આ દિશામાં પ્રયત્નો ચાલુ હતા। કે બીજા વિશ્વયુદ્ધમાં અમેરિકા જોડાય છે ત્યારથી જ સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના માટેના એના પ્રયત્નો ચાલુ હતા। માનવ સ્વાતંત્ર્ય શાંતિ અને સલામતીની હેતુસર અમેરિકાના પ્રમુખ રૂઝવેલ્ટે અમેરિકન કોંગ્રેસ સંસદને સંદેશો આપતા મહત્વની 4 સ્વતંત્રતાઓની ઘોષણા કરી હતી। કેટલી સ્વતંત્રતાઓ? 4। તો કે કઈ કઈ? પહેલું છે વિચાર અને વાણી સ્વાતંત્ર્ય, બીજું છે ધાર્મિક સ્વાતંત્ર્ય, ત્રીજું આર્થિક સ્વાતંત્ર્ય એટલે કે કોઈપણ વ્યક્તિ કોઈપણ ધંધો કે રોજગાર કરી શકે છે, ધાર્મિક સ્વાતંત્ર્ય એટલે કે કોઈપણ ધર્મ એ પાળી શકે છે, વિચાર અને વાણી સ્વાતંત્ર્ય એટલે કે કોઈપણ વ્યક્તિ કોઈપણ વિચાર કરી શકે છે અને વાણીની અભિવ્યક્તિ કરી શકે છે, ચોથું ભયમાંથી મુક્તિના અધિકારોનો સમાવેશ એમાં કરવામાં આવ્યો હતો। આ પછી પ્રમુખ રૂઝવેલ્ટ અને બ્રિટનના વડાપ્રધાન ચર્ચિલે, તે સમયે બ્રિટનના વડાપ્રધાન કોણ હતા? ચર્ચિલ, તમારે યાદ રાખવાનું રહેશે। એટલેન્ટિક મહાસાગરના એક જહાજ પર 8 મુદ્દાઓનું ખતપત્ર તૈયાર કર્યું। કયા મહાસાગરના? એટલેન્ટિક મહાસાગરના એક જહાજ ઉપર કેટલા મુદ્દાઓ? 8 મુદ્દાઓનું એક ખતપત્ર તૈયાર કરવામાં આવ્યું હતું, જે પાછળથી એટલેન્ટિક ખતપત્ર તરીકે ઓળખાયું। કે એટલેન્ટિક મહાસાગરનું એક જહાજ હતું અને તેના પર ખતપત્ર તૈયાર થયેલું, તો આ મહાસાગરના નામ પરથી જ પાછળથી એ એટલેન્ટિક ખતપત્ર તરીકે ઓળખાયું। ખતપત્રમાં દરેક રાષ્ટ્રના સ્વાતંત્ર્ય અને સાર્વભૌમત્વની જાળવણી કરવી, શાંતિ સલામતી સામાજિક અને આર્થિક કલ્યાણ અને નિઃશસ્ત્રીકરણની બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો હતો। તો તેમાં શેનો શેનો સમાવેશ કરવામાં આવ્યો હતો ખતપત્રમાં? તો સાર્વભૌમત્વની જાળવણી કરવી, શાંતિ સલામતી સામાજિક અને આર્થિક કલ્યાણ થાય અને નિઃશસ્ત્રીકરણની બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો હતો।
त्यारबाद ब्रिटन अमेरिका रशिया ने चीनना विदेश प्रधानों विश्व शांति माटे मॉस्को खाते भेगा मळ्या हता। कया कया देशना? ब्रिटन अमेरिका रशिया ने चीनना विदेश प्रधानों विश्व शांति माटे क्या भेगा मळ्या हता? मॉस्को खाते 1943 ऑक्टोबर में जे मॉस्को जाहेरात तरीके जाणीती थई के मॉस्को में मळ्या हता, तेथी जे पाछळथी मॉस्को जाहेरात तरीके जाणीती थई हती। ईस्वीसन 1943 में नवेम्बर में तहेरान में त्रण मंधाताओनी परिषद मळी। वॉशिंग्टन खाते 50 राष्ट्रोना प्रतिनिधिओए संयुक्त राष्ट्रनु खतपत्र तैयार कर्यु। केटला राष्ट्रोना प्रतिनिधिओ मळ्या हता? तो के 50 राष्ट्रोना प्रतिनिधिओए मळीने खतपत्र तैयार कर्यु हतु। 1944 में 24 ઓક્ટોબરે 1945ના રોજ 51 સભ્ય રાષ્ટ્રો દ્વારા સંયુક્ત રાષ્ટ્રની સ્થાપનાની જાહેરાત થઈ। ક્યારે સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના ક્યારે થઈ? તો કે 24 ઓક્ટોબર 1945ના રોજ, જેમાં કેટલા સભ્ય રાષ્ટ્રો હતા? 51 સભ્ય રાષ્ટ્રો દ્વારા સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના થઈ, તેમાં ભારતનો પણ સમાવેશ થાય છે। ત્યારથી શરૂ કરીને આજ પર્યંત, એટલે કે આજ સુધી, એટલે કે 24 ઓક્ટોબરથી લઈ 1945થી લઈને આજ સુધી 24 ઓક્ટોબરનો દિવસ યુએન દિવસ તરીકે વિશ્વભરમાં ઉજવવામાં આવે છે। કયો દિવસ? 24 ઓક્ટોબરનો દિવસ, એને આપણે યુએન દિવસ તરીકે ઓળખીએ છીએ, આપણે ઉજવીએ છીએ। શા માટે? તો કે 24 ઓક્ટોબર 1945ના રોજ સંયુક્ત રાષ્ટ્રની સ્થાપનાની જાહેરાત થઈ, જેથી કરીને 24 ઓક્ટોબરનો દિવસ વિશ્વભરમાં યુએન દિવસ તરીકે ઉજવવામાં આવે છે। હાલ સંયુક્ત રાષ્ટ્રોમાં 193 જેટલા સભ્ય રાષ્ટ્રો છે। કેટલા? 193 જેટલા સભ્ય તરીકે છે। હવે આગળ જોઈએ, સંયુક્ત રાષ્ટ્રોના અંગો વિશે, કે સંયુક્ત રાષ્ટ્રએ તેના ઉદ્દેશો સિદ્ધ કરવા જે તંત્ર ગોઠવ્યું છે તેના મુખ્ય 6 અંગો છે, જે નીચે મુજબ છે। સંયુક્ત રાષ્ટ્રના કેટલા અંગો છે? 6 અંગો છે। એમાં પહેલું છે સામાન્ય સભા, બીજું છે સલામતી સમિતિ, ત્રીજું છે આર્થિક અને સામાજિક સમિતિ, ચોથું છે વાલી સમિતિ, પાંચમું છે આંતરરાષ્ટ્રીય અદાલત અને છઠ્ઠું છે સચિવાલય। આ સંયુક્ત રાષ્ટ્રના અંગો છે। આ અંગો પૈકી આંતરરાષ્ટ્રીય અદાલત નેધરલેન્ડના હેગ શહેરમાં આવેલી છે। તો આ જે અંગો છે 6, એનામાંથી એક અંગ એટલે કે આંતરરાષ્ટ્રીય અદાલત, એ ક્યાં આવેલું છે? નેધરલેન્ડના હેગ શહેરમાં આવેલી છે। તે સિવાયની અન્ય સમિતિઓની મુખ્ય કચેરીઓ અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં આવેલી છે। તો કે આ સિવાયની 5 જે સમિતિઓ છે એ બધી અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં આવેલી છે। એમાંથી પહેલું જોઈએ,
संयुक्त राष्ट्र ना अंगोना कार्य तो के संयुक्त राष्ट्र ना अंगोना जे कार्य छे ना विषय जोईए एमा पहला भाते बधा सभ्यो राष्ट्र ना प्रतिनिधिओ नी बनेली छे तेमा दरेक राष्ट्र वधुमा वधु 5 प्रतिनिधिओ मोकली सके छे तो के दरेक जे राष्ट्र छे एना माथी वधुमा वधु एमा 5 प्रतिनिधिओ मोकली सके छे एक राष्ट्रमांथी परंतु मतदान वखते दरेक राष्ट्रनो एक ज मत गणवामां आवे छे तो के एक राष्ट्रमांथी वधुमां वधु 5 प्रतिनिधिओ मोकली सके परंतु ज्यारे मतदान थाय छे तो ते समये एक राष्ट्रनो एक ज मत गणवामां आवे छे આંતરરાષ્ટ્રીય સંબંધોને લગતા કોઈ પણ બાબત પર ચર્ચા સલાહ સૂચનો કે ભલામણ કરી શકે છે આ છે સામાન્ય સભાનો સભાખંડ કે સામાન્ય સભા જે મળે છે ન્યુયોર્ક શહેરમાં તેનો આ સભાખંડ છે બીજું મહામંત્રી દર વર્ષે જે અંદાજપત્ર રજૂ કરે તે મંજૂર કરવું તથા તેના ખર્ચની રકમની ફાળવણી કરવી તો સામાન્ય સભાનું બીજું કાર્ય છે કે મહામંત્રી દર વર્ષે જે અંદાજપત્ર રજૂ કરે છે તેને મંજૂર કરવું અને તેના ખર્ચની રકમની ફાળવણી કરવી ત્રીજું કાર્ય છે રાષ્ટ્રના આર્થિક વિકાસ માનવ અધિકાર નિઃશસ્ત્રીકરણ કે સાંપ્રત આંતરરાષ્ટ્રીય પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે પ્રયાસ કરે છે કે જે પણ પ્રશ્ન હોય તેનું નિરાકરણ લાવવા માટે પ્રયત્ન કરે છે સામાન્ય બાબતોમાં નિર્ણય 2/3 સભ્યોની બહુમતીથી લેવાય છે હવે બીજું અંગ છે એનું કાર્ય જોઈએ તો બીજું છે સલામતી સમિતિનું કાર્ય સંયુક્ત રાષ્ટ્રનું સૌથી મહત્વનું અંગ છે તેમાં અમેરિકા બ્રિટન ફ્રાન્સ રશિયા અને ચીન આ કાયમી 5 સભ્યો છે કયા કયા દેશો અમેરિકા બ્રિટન ફ્રાન્સ રશિયા અને ચીન આ 5 કાયમી સભ્ય દેશો છે બાકી 10 બિન કાયમી સભ્યો છે ઓકે કાયમી સભ્ય કેટલા છે કેટલા રાષ્ટ્રો કાયમી સભ્ય છે 5 દેશો અમેરિકા બ્રિટન ફ્રાન્સ રશિયા અને ચીન અને બાકીના 10 બિન કાયમી સભ્યો છે આ સમિતિને આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી જાળવવા માટે અત્યંત વિશાળ સત્તાઓ આપવામાં આવી છે રાષ્ટ્રના કોઈપણ ઝઘડાના ઉકેલ માટે વાટાઘાટો તપાસ અને મધ્યસ્થી દ્વારા શાંતિમય રીતે પ્રશ્નોનો એ હલ કરે છે કે સલામતી સમિતિ શું કામ કરે છે કે રાષ્ટ્રના કોઈ પણ ઝઘડો થયો હોય બે દેશો વચ્ચે કે દેશો વચ્ચે ત્યારે એ ઝઘડાનો ઉકેલ લાવવા માટે વાટાઘાટો કરે છે તપાસ કરે છે અને મધ્યસ્થીની મદદથી શાંતિમય રીતે એ પ્રશ્નનો હલ લાવવા માટેનો પ્રયત્ન કરે છે કોઈ પણ આંતરરાષ્ટ્રીય અગત્યની બાબતમાં નિર્ણય લેવા માટે 5 કાયમી સભ્યમાંથી કોઈ પણ એક મત હકારાત્મક ન હોય એટલે કે જો એ નકારાત્મક હોય તો તે બાબત પર નિર્ણય લઈ શકાતો નથી કે આ 5 જે દેશો છે અમેરિકા બ્રિટન ફ્રાન્સ રશિયા અને ચીન આમાંથી જો કોઈ પણ અગત્યની બાબતમાં નિર્ણય લેવા માટે આ 5 કાયમી સભ્યમાંથી કોઈ પણ એક મત જો હકારાત્મક ન હોય તો તે બાબત પર નિર્ણય લઈ શકાતો નથી 5 કાયમી સભ્ય રાષ્ટ્રની આ સત્તાને વીટો નિષેધાધિકાર કહે છે વીટો નિષેધાધિકાર એટલે શું તો કે 5 કાયમી સભ્યમાંથી કોઈ પણ એક મત
હકારાત્મક ન હોય તો તે બાબત પર નિર્ણય લઈ શકાતો નથી। આ સત્તાને વીટો નિષેધાધિકાર કહે છે। રશિયાએ વીટોનો સૌથી વધુ વખત ઉપયોગ કર્યો છે। કયા દેશે સૌથી વધુ વખત ઉપયોગ કર્યો છે? રશિયાએ। કેટલી વખત? તો કે 122 વખત। અહીંયા તમે બાજુના ચિત્રમાં જુઓ કે ઈસવીસન 2006 સુધી કાયમી સભ્ય રાષ્ટ્રો દ્વારા વીટો પાવરના કરેલા ઉપયોગનો આ ચાર્ટ દર્શાવે છે। તો સોવિયત સંઘ એટલે કે આ રશિયા બતાવે છે એણે કેટલી વાર ઉપયોગ કર્યો છે? 122 વખત। અમેરિકા છે એણે 82 વાર, તથા બ્રિટને કેટલી વખત કર્યો છે? 32। ફ્રાન્સનો જે ભાગદર્શક કેટલી વખત? 18। અને ચીને 4 વખત। તો રશિયાએ વીટોનો સૌથી વખત વધુ વાર ઉપયોગ કર્યો છે, 122। હવે ત્રીજું અંગ છે આર્થિક અને સામાજિક સમિતિ। આ સમિતિને ઇકોસોક પણ કહે છે। તો આર્થિક અને સામાજિક સમિતિ છે, આ સમિતિને ઇકોસોક પણ કહે છે। તેમાં 54 જેટલા સભ્યો છે। સામાન્ય સભા તેના નિવૃત્ત થતા 2/3 સભ્યોને 3 વર્ષ માટે ચૂંટે છે। કેટલા સભ્યને? 2/3 સભ્યને કેટલા વર્ષ માટે ચૂંટે છે? 3 વર્ષ માટે ચૂંટે છે। આ સમિતિ ધર્મ, જાતિ, પ્રદેશ કે ભેદભાવ વગર વિશ્વના રાષ્ટ્રોની પ્રજાઓનું જીવન ધોરણ જે છે એ ઊંચું લાવવાનો પ્રયત્ન કરે છે। તો ઇકોસોક જે સમિતિ છે એમાં 54 સભ્ય છે। સામાન્ય સભામાં તેના નિવૃત્ત થતાં 2/3 સભ્યને 3 વર્ષ માટે ચૂંટે છે। તેમાં ધર્મ, જાતિ, પ્રદેશ કે કોઈપણ જાતના ભેદભાવ વગર વિશ્વના જેટલા પણ દેશો છે એની પ્રજાનું જીવન ધોરણ ઊંચું લાવવા માટે તે પ્રયત્ન કરે છે। આ સમિતિ અને પેટા સમિતિઓના સમિતિઓ વિશ્વભરમાં કાર્ય કરે છે। એમાં છે પહેલું છે WHO એટલે કે વિશ્વ આરોગ્ય સંસ્થા, એનું ફૂલ ફોર્મ છે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન। WHOનું પૂર્ણ નામ શું છે? પૂર્ણ નામ આ પરીક્ષામાં પણ પૂછાતું હોય છે, તો એનું ફૂલ ફોર્મ છે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન। આ WHO વિશ્વના માનવીઓનું સ્વાસ્થ્ય સુધારણાનું કાર્ય કરે છે। બીજું જોઈએ IMF આંતરરાષ્ટ્રીય બેંક તથા નાણાં ભંડોળ, એ નાણાકીય સ્થિરતા સ્થાપવાનું કાર્ય કરે છે। આ IMFનું પૂર્ણ નામ છે ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ। આ જે પ્રતીક આપેલા છે એ જુઓ મિત્રો, આ પહેલું જે છે તે છે FAO એટલે કે ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન। બીજું છે ILO, ત્રીજું છે યુનિસેફ,
आ छे यूनिसेफ नु प्रतीक छे अने आ छे यूनेस्को नु प्रतीक छे। हवे एना विशे जोईए आगळ। एफ ए ओ એટલે કે ફાઉ એનું આખું નામ છે ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન, આંતરરાષ્ટ્રીય ખાદ્ય અને કૃષિ સંસ્થા। તે ખેત પેદાશ, જંગલો અને માછલીઓનું ઉત્પાદન વધારવા, પોષણનું ઊંચું લાવવા માટે સહાય કરે છે। બીજું છે આગળ જોઈએ આઈ એલ ઓ, એનું પૂરું નામ છે ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન, આંતરરાષ્ટ્રીય મજદૂર સંસ્થા છે। વિશ્વના મજદૂરના હકો અને ન્યાય આપવાનું કાર્ય એ કરે છે। આગળ વધીએ યુનિસેફ, આ છે યુનિસેફ, એનું પૂરું નામ છે યુનાઇટેડ નેશન્સ ચિલ્ડ્રન ફંડ। શૈક્ષણિક આ છે યુનિસેફ, યુનિસેફનું પૂર્ણ નામ છે યુનાઇટેડ નેશન્સ ચિલ્ડ્રન્સ ફંડ। એ બાળકો માટેનું આકસ્મિક મદદ ભંડોળ છે। વિશ્વના બાળકોનું સ્વાસ્થ્ય સુધારવા પૌષ્ટિક ખોરાક, શિક્ષણ અને બાળ કલ્યાણની પ્રવૃત્તિઓ કરે છે। આગળ વધીએ યુનેસ્કો, યુનેસ્કોનું પૂરું નામ છે યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશનલ સાયન્ટિફિક એન્ડ કલ્ચર ઓર્ગેનાઇઝેશન। શૈક્ષણિક, વૈજ્ઞાનિક, સાંસ્કૃતિક સંસ્થા યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશનલ સાયન્ટિફિક એન્ડ કલ્ચર ઓર્ગેનાઇઝેશન। આ સંસ્થા નિરક્ષરતા નિવારણ, શિક્ષણ દ્વારા માનવીનું જીવન ધોરણ ઊંચું લાવવું, ન્યાય આપવો, શિક્ષણ, વિજ્ઞાન અને સાંસ્કૃતિક સાધનો દ્વારા રાષ્ટ્રો વચ્ચે સહકાર વધારવાનું કાર્ય એ કરે છે। આ ઉપરાંત તેની પેટા સંસ્થાઓ અને પ્રાદેશિક સમિતિઓ પણ છે, તે વિવિધ કાર્યો કરે છે। એમાં ચોથું જોઈએ હવે વાલી સમિતિ, આ સમિતિમાં 5 કાયમી સભ્ય રાષ્ટ્રો હોય છે। કેટલા સભ્ય રાષ્ટ્રો હોય છે? 5। તેમને સામાન્ય સભા પસંદ કરે તે દેશોના પ્રતિનિધિઓ હોય છે। અગાઉ વાલીપણા હેઠળ જે પ્રદેશો હતા તેમજ જે પ્રદેશોને સ્વતંત્રતા મળી ન હતી તેવા અને દ્વિતીય વિશ્વયુદ્ધમાં પરાજિત એટલે કે જે હારી ગયેલા એ પ્રદેશોની દેખરેખ માટે તેમજ તેમના સામાજિક એટલે કે તેમના સમાજનું, આર્થિક એટલે કે પૈસાની બાબતમાં અને રાજકીય જેવી તમામ બાબતોનો વિકાસ થાય તે જોવાની ફરજ વાલી સમિતિની છે। પાંચમું છે આંતરરાષ્ટ્રીય અદાલત, જે નેધરલેન્ડના હેગ શહેરમાં આવેલી છે। તેનું મુખ્ય મથક નેધરલેન્ડના હેગ શહેરમાં છે। તેમાં 15 જેટલા ન્યાયમૂર્તિઓ હોય છે, ન્યાયમૂર્તિઓની સંખ્યા કેટલી હોય છે એમાં 15, અને 9 વર્ષ માટે તેઓ નિયુક્ત થાય છે। એટલે તેઓનું કાર્યકાળ જે છે એ 9 વર્ષ માટેનું હોય છે। કોઈપણ 2 રાષ્ટ્રો વચ્ચેના વિખવાદોનો એ નિકાલ કરે છે, કે કોઈપણ 2 દેશો વચ્ચે જ્યારે કોઈપણ જાતના ઝઘડા થાય કે વિખવાદ થાય ત્યારે તેના નિકાલનું એ કાર્ય કરે છે।
राष्ट्रो राष्ट्रो वच्चेना झगड़ो अदालत समक्ष रजू करवामां आवे तो तेने चुकादो आपे छे अने कायदा विषयक सलाह आपवानुं ए कार्य करे छे। तो कायदा विषयक सलाह आपवानुं कार्य कोण करे छे अने चुकादो कोण आपे छे? आंतरराष्ट्रीय अदालत। तेनुं मुख्य मथक क्यां आवेलुं छे? नेधरलेंडना हेग शहेरमां। छठ्ठू जोईए सचिवालय। संयुक्त राष्ट्रना महामंत्रीनी कचेरीने सचिवालय कहे छे। ये सचिवालय कोने कहे छे? संयुक्त राष्ट्रना महामंत्रीनी जे कचेरी होय छे तेने सचिवालय कहे छे। सामान्य सभा तेमां महामंत्रीनी निमणूक 5 वर्ष माटे करे छे कि जे सामान्य सभा छे ते तेना महामंत्रीनी निमणूक केटला वर्ष माटे करे छे? 5 वर्ष माटे करे छे। महामंत्रीने कार्યોમાં મદદ કરવા માટે બીજા મંત્રીઓ હોય છે, વ્યવસ્થાપકો હોય છે, મદદનીશો, ભાષાંતરકારો, એટલે કે જો કોઈ બીજા દેશના હોય ને ત્યાં એ ભાષામાં ઇંગ્લિશમાં વાત નહીં કરી શકે તો તેને શું કરી આપે ને ટ્રાન્ઝેક્શન કરીને સમજાવે છે, ભાષાંતર કરે છે, એટલે એ ભાષાંતરકાર હોય છે। નિષ્ણાંતોનો સમાવેશ કરવામાં આવે છે કે સંયુક્ત રાષ્ટ્રનું સચિવાલય યુરોપમાં આવેલું છે। એ સંયુક્ત રાષ્ટ્રનું સચિવાલય ક્યાં આવેલું છે? ન્યુયોર્કમાં આવેલું છે। વિશ્વમાં શાંતિ સ્થપાય, વિશ્વ એકતા જળવાય અને વિશ્વ બંધુત્વનું સ્વપ્ન સાકાર થાય તે માટે સંયુક્ત રાષ્ટ્ર પ્રયત્નશીલ છે કે વિશ્વની અંદર શાંતિ સ્થપાય, વિશ્વમાં બધા લોકો વચ્ચે એકતા સ્થપાય અને વિશ્વના લોકો વચ્ચે ભાઈચારાની ભાવના કેળવાય એવું સ્વપ્ન સાકાર થાય તેના માટે સંયુક્ત રાષ્ટ્ર કાર્ય કરી રહ્યું છે। હવે મળીશું મિત્રો આપણે નેક્સ્ટ પીરિયડમાં।